જુનાગઢમાં તંત્રની ઘોર બેદરકારીના કારણે બજારમાં સર્જાઈ ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિ. સામાન્ય રીતે ચોમાસા દરમિયાન રસ્તા પર પાણી વહેતું હોય સાથે ગારા કિચડનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે, પરંતુ જૂનાગઢ મહાનગરના વિસ્તારોમાં વગર ચોમાસી આવી સ્થિતિ જોવા મળી રહી છે. આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ દ્રશ્ય છે દાણાપીઠ ખાતે હેઠળ ફળિયા વિસ્તારના. આ વિસ્તારમાં ત્રણ ગટરની ચેમ્બરો છે, પરંતુ તંત્રની બેદરકારી થઈ આ ચેમ્બરો બંધ રાખવામાં આવી છે અને રોડ પર પાણી વહી રહેલ છે. જો આ રોડ પરથી વહી રહેલું પાણી પ્રથમ દ્રષ્ટિએ વરસાદી પાણી હોય તેવું લાગે છે, પરંતુ આ પાણી અને ગારો કિચડ વરસાદને લીધે નહીં, પરંતુ આ દ્રશ્ય તંત્રની પણ આવડતને કારણે જોવા મળ્યું છે. જૂનાગઢ મહાનગરપાલિકા હસ્તે રાજ્ય સરકાર શ્રી દ્વારા અપાયેલી ગ્રાન્ટમાંથી વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે, ત્યારે જૂનાગઢના દાણાપેઠ વિસ્તારમાં આરસીસી રોડનું કામ આરંભાયું છે, ત્યારે સિમેન્ટથી બનાવેલા આ સીસી રોડને મજબૂત બનાવવા પાણીનો છંટકાવ કરવો જરૂરી છે, ત્યારે પાણીનો છંટકાવ પ્રજાને માટે મુસીબત બની ગયો છે. ત્યારે આ વાત છે જૂનાગઢના હેઠાણફળિયા વિસ્તારની, જ્યાં ગંદકી થઈ રહી છે ખૂબ જ, અને આજે દાણાપીઠ વિસ્તારમાં એક વિકાસનો કામ થયો છે, પણ તે વિકાસની સાથે એક નડતર પણ રૂપ થઈ ગઈ છે. જે દાણાપીઠમાં સિમેન્ટ રોડ બનાવવામાં આવ્યો છે, તે સિમેન્ટ રોડ હવે પાણી પાવામાં આવે સિમેન્ટ રોડને, અને તે સિમેન્ટ રોડનું પાણી છેટ જૂનાગઢની જૂની સિવિલ હોસ્પિટલ સુધી પહોંચી રહ્યું છે. અને અહીંયા તંત્રની બેદરકારી પણ દેખાઈ રહી છે. તંત્ર કામ તો સારા કરી રહી છે, પણ તેના સાથે બેદરકારી પણ દેખાઈ રહી છે. તે માટે મારી તંત્ર ઉપર એક અપીલ છે કે જે આ કોન્ટ્રાક્ટ લીધો હોય તે કોન્ટ્રાક્ટ ઉપર તંત્ર કાંઈ એક્શન લે અને આ અમારી ગંદકી દૂર થાય. મનીષ ડાકી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ.